નમસ્કાર, જેલેશ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આગળ વાત કરીએ જામનગરની. જામનગરમાં કૃષ્ણમણીજી મહારાજના 57મા જન્મોત્સવની 2021ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિરના વર્તમાન 14મા ગાદીપતિ શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજના 57મા જન્મોત્સવની 2021ના પ્રારંભે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજના 57મા જન્મોત્સવની 2021ના પ્રારંભે ઉજવણી કાર્યક્રમ દરમિયાન જામનગરમાં હાડકા સાંધાના દુખાવા માટે ખાસ 2021ના પ્રારંભે યુએસ અમેરિકામાં ખાસ ટ્રેનિંગ સાથે ગુજરાતના ખ્યાતનામ ડૉક્ટર દીપેન પટેલ દ્વારા આધુનિક સાંધાના રોગો માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા અને આ દુઃખથી પીડાતા લોકો માટે જામનગરમાં આલાયમ રિહેબ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રી પાંચ નવતનપુરી ધામના આંગણે શરૂ કરાયેલા નવી ટેકનોલોજી સાથેના આલાયમ રિહેબ કેર સેન્ટરનો પ્રારંભ થતાં ગુજરાતમાં 22મી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં આ ટેકનોલોજી આધારિત લોકોને પીડાદાયક પરિસ્થિતિમાં આસાનીથી સારવાર આપતી આરઆઈએમ રિહેબ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. આજે ખાનપાન અને રહેણસહેણમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. એના આધારે સાંધા અને સ્નાયુના દુખાવાઓ ખૂબ વધી ગયા છે. ઘણા બધા લોકોને ખબર નથી કે એને ટ્રીટમેન્ટ શું કરવાનું. ઘણી વખત ખોટી દવાઓમાં પણ જતા હોય છે, એટલે એવા લોકોને રાહત મળે તો એના માટે એક લેસર ટેકનોલોજીથી અને નેનો કરંટ ટેકનોલોજીથી આલાયમ રિહેબ કેર્સ એ બહુ સારી રીતે ઉપચાર કરતા હોય છે. અને એમની સાથે ટાઈઅપ કરીને શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિર તરફથી અહીં એ લોકોના ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થા આજથી ગોઠવવામાં આવી છે. તો જે લોકોને પણ લાભ લેવો હોય એ લોકો સમયસર અને એપોઇન્ટ લઈને એ લાભ લઈ શકે. આલાયમ રિહેબ કેર એ કોઈપણ સાંધા સ્નાયુના જે દુખાવો હોય છે, એટલે કે ઘૂંટણનો દુખાવો, વા, આર્થરાઇટિસ, ખભાનો દુખાવો, ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ સ્પોન્ડાઇલાઇટિસ, સાયટિકા, એની અંદર કોલ્ડ લેસર અને નેનો કરંટ ટેકનોલોજી, એને ઈ લેસર કેલ્મેટિવ થેરાપી કહેવામાં આવે છે, જે કુદરતી રીતે જ જે સોજો આવી જતો હોય છે એને ઓછું કરી નાખે છે અને એ દુખાવો મટી જતો હોય છે. હવે દુખાવો મટવો એ પૂરતો હોતો નથી, પરંતુ જેમ આપણે રોજ ખાવાનું ખાઈએ છીએ એમ કસરત પણ રોજ કરવી જોઈએ. એટલે અમારી ટીમ તમને એવી કસરત શીખવાડે છે કે જે કસરત તમે રોજ કરો છો તો એ દુખાવો ફરીથી પણ નથી આવતો. અને આજકાલ જે ઘૂંટણની અંદર ખૂબ જ કોમન થઈ ગયું છે કે ઘૂંટણ દુખે એટલે સર્જરી કરાવવી પડશે, તો ક્યાંક ને ક્યાંક સર્જરી ના કરવી પડે અને આ સર્જરીનો એક વિકલ્પ જેને નોન સર્જિકલ સારવાર કહેવામાં આવે છે, આની અંદર કોઈ ટાઈપના ઇન્જેક્શન લેવામાં આવતા નથી, કોઈ દુખાવાની ગોળી આપવામાં આવતી નથી, કુદરતી રીતે જે સોજો આવતો હોય છે એ સોજોને ઓછો કરી દેવામાં આવે છે. અને આ સારવાર લગભગ લોકોને 10-15 દિવસની જરૂર પડતી હોય છે, 10-15 વખત એ લોકોએ સારવાર લેવી પડતી હોય છે. અને હવેથી ખીજડા મંદિરના પરિસરમાં આ સારવાર સ્ટાર્ટ થઈ રહી છે. સો અમારો ઉદ્દેશ્ય છે કે જામનગરના લોકોને પણ, આજે ગુજરાતની અંદર તો 21 સિટીમાં આલાયમની ઓફિસો છે જ, અને એ સિવાય કોંગો અને નેરોબીમાં પણ ઓફિસો છે, પરંતુ કૃષ્ણમણી મહારાજના વિઝન કે જામનગરમાં પણ આ ટાઈપની પદ્ધતિ અને એડવાન્સ ટેકનોલોજી હોવી જોઈએ. તો એમના વિઝન અને અમારું મિશન, જે અમારું મિશન છે તંદુરસ્ત સમાજ અને જાગૃત સમાજ, તો આ બંનેને અલાઇન કરીને આજ રોજ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અને અમારી અહીંયા 5 ડૉક્ટરની ટીમ છે જે કાલથી અહીંયા અવેલેબલ હશે, અને કોઈ પણ દુખાવા હોય તો તમે એમનો કન્સલ્ટ કરી શકો છો. એ તમને ચોક્કસથી સારી રીતે ટેકનોલોજી દ્વારા રોગ કેવી રીતે થાય છે એ સમજાવવામાં મદદ કરશે અને નિરાકરણ કરવામાં પણ તમને મદદ કરશે.